नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव संचालित झटपट न्यूज। आज 22 ऑगस्ट अने शनिवार गणेश चतुर्थी ना दिवसे तमाम मारा दर्शकों ने आज खूब खूब शुभकामना, साथे साथे जैन बंधुओं ने पण आज पर्युषण पर्व की समाप्ति अने सतत्वरी ना पर्व तमाम ने मिच्छा मिदुकड़म। आज कोरोना वधु 3 केस नोंधाया छे। जे 3 केस नोंधाया छे तेनी विगतो जोईए तो आज एक खेरगामना 28 वर्षीय व्यक्ति कोरोना पॉजिटिव आई है। आ युवती शांतिनगर खेरगामना रहवासी है और तेओ कोरोना पॉजिटिव आया है। एज रीते बिलीमोरा दत्तकृपा सोसायटी में रहती एक 22 वर्षीय युवती पण कोरोना पॉजिटिव थी है। आ युवती बिलीमोरा खाते ब्लड बैंक में फरज बजावे छे। तेना पिताश्री पण तबीब छे अने बिलीमोरा खाते तेओ प्रेक्टिस करी रह्या छे। त्यारे आ के कोरोना वॉरियर्स पॉजिटिव आवी छे। एज रीते 29 वर्षीय एक युवती के जे रामनगर समरोली चिखलीना रहेवासी छे ते पण कोरोना पॉजिटिव आव्या छे। आम आजे कोरोनाना वधु 3 केस साथे कुल केसनी संख्या 799 थई छे। आजे जे केस नोंધાયા છે તેમાં ખેરગામ તાલુકાનો 1 કેસ, ગંડેવી તાલુકાનો 1 કેસ અને ચીખલી તાલુકાનો 1 કેસ નોંધાયો છે। આમ આજે નવસારીમાં વિઘ્નહર્તાએ જેને કોરોનાના વિઘ્નમાં રાહત આપી હોય એવું સાબિત થયું હોય લાગી રહ્યું છે। કારણ કે બપોરે જ્યારે અમે આ બુલેટિન બનાવી રહ્યા છીએ ત્યારે 1.5 વાગ્યા સુધીમાં કોરોનાના માત્ર 3 કેસ નોંધાયા છે। ત્યારે ખૂબ ઓછો આંકશે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે વિઘ્નહર્તા, આ જ રીતે ધીમે ધીમે કોરોનાનું નવસારીમાંથી વિઘ્ન હટાવી દે। માત્ર નવસારીમાંથી નહીં પણ સમગ્ર વિશ્વમાં જે કોરોનાની મહામારી છે તે વિઘ્નનું આપ સંકટમોચન બની એનું હરણ કરો। અને આજે એક શનિવાર છે અને સાથે સાથે વિઘ્નહર્તાનો દિવસ પણ છે, ત્યારે એક તરફ વિઘ્નહર્તા અને એક તરફ સંકટમોચનને આપણે પ્રાર્થના કરીએ। સાથે સાથે આજે જૈનો પણ મિચ્છામી દુક્રમ થરીકી પોતાના પણ જે પણ દોષ થયા હોય એ દોષને નિવારણની માફી માંગતા હોય છે, તો આપણે પણ પ્રભુ પાસે માફી માંગીએ કે હે પ્રભુ, કદાચ અમારા બધાથી કોઈ એવું અપરાધ થયો હોય તો અપરાધ માફ કરજે, પણ ત્યાં જે મહામારી અમારા પર અત્યારે રાખી છે એ મહામારીમાંથી અમને મુક્તિ આપજે। તો તમે જો નવસારી લાઈવની આ ઝટપટ ન્યૂઝ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, સ્નેહી બંધુઓને પણ આપ સબસ્ક્રાઇબ કરાવજો, વધુમાં વધુ લોકોને અમારા વ્યાપ વધારવા માટે આપ મદદરૂપ બનશો તેવી આશા અને અપેક્ષા સાથે ફરી એકવાર તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના તહેવારોની।